ઓખા મંડળ તથા કલ્યાણપુર તાલુકાના ખેડૂત મિત્રોના ખેતરોમાં ભરાયેલા પાણી તથા વીજળીની સમસ્યાને લઈને અપાયું આવેદનપત્ર. દેવભૂમિ દ્વારકાનો ઓખા મંડળ તાલુકા તથા કલ્યાણપુરા તાલુકામાં જ્યારે સરકારની વેબસાઇટ ઉપર નોંધાયેલા વરસાદ પ્રમાણે 142% જેટલો વરસાદ નોંધાયો છે, લીલો દુકાળ પડ્યો છે, ત્યારે આ વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં જાણે તરાવ ભરાયું હોય તેમ ભરાઈ ગયા છે, જેની છેલ્લા ઘણા સમયથી ખેડૂત મિત્રો દ્વારા સરકારને જાણ કરવામાં આવી છે. જ્યારે સરકાર દ્વારા તેમના ઉપર કોઈ પણ જાતનો સર્વે કે કાર્યવાહી કરવામાં નથી આવી, ત્યારે આજરોજ પ્રાંત અધિકારી કચેરી ખાતે વિપક્ષીય નેતા પાલભાઈ આંબલિયા તથા અન્ય આગેવાનો ખેડૂતો દ્વારા સાથે રહીને બે મુદ્દાઓને ધ્યાને લઈ પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જે પૈકી સૌપ્રથમ વરસાદી પાણી ખેતરમાં ભરાય છે તેનો પ્રશ્ન હતો. ત્યારબાદ ચાસલાણા ખાતે બનાવવામાં આવેલ 66 કેવી વીજ સબસ્ટેશન છેલ્લા કેટલાય સમયથી તૈયાર થઈ ગયું હોવા છતાં પણ તેમને ચાલુ ન કરતા તેમને ચાલુ કરાવવા તથા ઓખા મંડળ તથા કલ્યાણપુર તાલુકામાં પૂરતો વીજ પુરવઠો મળે તે માટે પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથે સાથે ગુલાબના ફૂલ આપીને અનોખી રીતે વિરોધ દર્શાવવા અને ખેડૂત મિત્રોને ખેતરોમાં ભરાયેલા પાણીમાં નૌકા વિહાર કરાવવામાં આવશે અને આ 15 દિવસમાં જો કોઈ અધિકારીઓ દ્વારા આ પ્રશ્નો મુદ્દે ધ્યાને આપવામાં નહીં આવે તો 16મા દિવસે તેમના દ્વારા ધરણા ઉપર બેસવાને પણ ચીમકી આપવામાં આવી હતી. દીપક જોશી, ZSTV દ્વારકા.